હવે મને એક વસ્તુનો જવાબ જોઈએ છે કે અત્યાર સુધી આ રીતે તમે બે ડિજિટના સરવાળા મોઢે કરી શકતા હતા હવે વાંધો છે નથી કાકો લખવાનું રહેવા દો એ ટોટલ મારી નહીં કહ્યું એમને મોઢે ખબર કેવું જોઈએ બુકને બંધ કરી દો આ લખવાનો સમય બચાવવા માટે તો પ્રયાસ કરીએ છીએ આપણે પરીક્ષામાં કે ક્યાંય પણ એક એક નંબર બોલતા નહીં ક્યારેય ફોર એટ નાઇન ફાઇવ નહીં બોલવાના એને બદલે ફોર્ટી એટ નાઇન્ટી ફાઇવ બોલો તો ઝડપથી બોલાય એવું નથી લાગતું તો સમય બચાવવાનો એ તમને બચાવશે આઠ ને ત્રણ અગિયાર ને સાત અઢાર ને નવ સત્યાવી હજી કેટલા બોલે હવે નથી બોલતા કોઈ તમારું રિઝલ્ટ એક માર્ક થી નહી પોઈન્ટ પચીસ થી તમારી ફેવરમાં માં આવશે તમારી ફેવર માંથી જશે હવે કન્સ્ટિટ્યુશન કે બીજા કોઈમાં તમારા ગાયરાબાદ ક્વેશ્ચન ક્વેશન પાંચ દસ પૂછાઈ ગયા તો શું કરશો તમે એને મને ત્યાં ચાર ક્વેશન છે ને એ તમારા સપોર્ટ તરીકે ઉભા રહેશે નમસ્તે મિત્રો આપણી વેદિક મેથ્સની લેક્ચર સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ મોટા સર સાથે તમને લોકોને ખૂબ જમાવટ થઈ ગઈ છે મારા ફાધર છે અમારા બધાના ગુરુ છે ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર છે જે જે ટ્યુટોરિયલ્સની સ્થાપના એમણે કરેલી અને આજનો આ ચોથો લેક્ચર છે વેદિક મેથ્સનો આની પહેલાંના ત્રણ લેક્ચર ન જોયા હોય તો ખાસ જોઈ લેજો આ લેક્ચર પતે પછી પણ જોશો તો પણ ચાલશે કોઈ કનેક્શન નથી હજી સુધીના લેક્ચર્સમાં બધા અલગ અલગ જોશો તો પણ ચાલશે તો આજે આપણે સરવાળાનો એડિશનનો બીજો લેક્ચર જોઈએ છીએ આની પહેલાં એક આપણે અગિયારના મલ્ટિપ્લિકેશનનો લેક્ચર જોયો તો એમાં સરવાળાની જ આપણે પ્રેક્ટિસ કરી હતી એમાં એક એક નંબરનો એક એક આંકનો સરવાળો કરવાનું કર્યું હતું આજે ડબલ ડિજિટનો સરવાળો કરીએ છીએ બે ડિજિટના બે ડિજિટ નંબર સાથે એડ કરો તો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ ફટાફટ થાય એના માટેનો પ્રયાસ છે અને આજનું લેક્ચર તમને ના પછીના બધા લેક્ચર્સમાં ખૂબ કામ લાગશે મલ્ટિપ્લિકેશનમાં અને એક સરવાળાના ત્રીજા લેક્ચરમાં જાશું આપણે ત્યારે ચાર ચાર ઝડપી થશે તો આશા કરીએ અને જોતા રહેજો કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરમાં શું થયું એનાથી તમે ઊંધું ચાલો ગઈકાલે જે કંઈ કામ કર્યું એમાં કોઈ તકલીફ હોય તો નહીં આજે કામ કરવાના છીએ એમાં કઈ તકલીફ હોય તો બોલો હે એવું કેમ કીધું કે નહીં જ પડે એવું કેમ ન માન્યું તો પછી યાર થોડોક વિશ્વાસ રાખો ને હવે એક કામ કરવું છે આપણે આવતીકાલે એટલે કે સોમવારે જે કામ આપણે કરવાનું છે મલ્ટિપ્લિકેશનનું કે જે તમારા માટે ઘણું અઘરું હોય છે એને સહેલું બનાવવાની રીત છે એક ટેકનિક જે તમને એડિશનમાં પણ કામ લાગશે મારી ગાડીનો નંબર છે આપણે આ બે નંબર જે છે એનો સરવાળો કરવો છે પાંત્રીસ અને અઢારનો કેટલા થશે ત્રેપન એવરી બળી કે વાંધો પડે જ બીજા કોઈને ન સમજાણું પાંત્રીસની અંદર આઠ ઉમેરો આ દસ ઉમેરી દો આ શીખવું જરૂરી છે શું કામ કે તમારી પાસે જે ક્વેશ્ચન આવશે એ સિમ્પલ ઇન્ટરેસ્ટના આવશે પર્સન્ટેજના આવશે પ્રોફિટ એન્ડ લોસના આવશે એમાં આવું એડિશન તમારે ઘણું કરવું પડશે નાનું નાનું એટલે એમાં સમય ન લાગે એટલા માટેની આ પ્રેક્ટિસ છે એકસો ચોત્રીસ થાય છે ક્લિયર ઉમેરવા છે છે તો તો અને આની વેલ્યુ ને ચોત્રીસ ગયો હજી કોઈને કઈ તકલીફ હોય તો ગયો તમે મને કહેશો કે આવું એડિશન તમારી એક્ઝામમાં તમારે કેટલી વખત કરવાનું આવશે ઘણીવાર એટલે જેટલા ક્વેશ્ચન એટલી વાર તો ખરું જ હવે દરેક વખતે જો તમે ચાર ચાર પાંચ પાંચ સેકન્ડ લઈ જાઓ તો પાંત્રીસ ક્વેશ્ચનની પાંત્રીસ સેકન્ડ પાંચ પાંચ સેકન્ડ એટલે પાંત્રીસ પંચા એકસો પિંચોતેર ત્રણ મિનિટ તમારી ગઈ આ ત્રણ મિનિટ ન જાય એ માટેની વાત છે સાહેબ આજનું મારું સિલેક્શન બરાબર છે ત્રણ મિનિટ બચાવવાની વાત છે ઓકે ભૂલ થાય છે કંઈક પહેલા નેવ્યાસી કે નવાણું ઓકે હાલો હવે તમારી એક નાનકડી કોઈ પણ એક વ્યક્તિને મારે પૂછવું છે તમને પૂછો બેઠા બેઠા આપણે ઊભા પામાં તો ખબર પડે ને પા એટલે પોઈન્ટ પચીસ હે ફોર્ટી એટ લઈ લઉં ફોર્ટી એટ ફોર્ટી એટમાં પા ઉમેરો એટલે હવા અડતાલી એવું સમજાશે એમાં હજી પાવ મેરો સાડા અડતાલીસ એમાં હજી પાવ પાવમેરો પોણા ઓગણપચાસ એમાં હજી પાવ મેરો પચાસ નો થાય કોઢા ઓગણપચાસ થાય એ પોઈન્ટ પોઈન્ટ નહીં અડતાલીસની અંદર પા સવા અડતાલીસ એમાં પા હાડી અડતાલીસ એમાં પા પોણી ઓગણપચાસ અને એમાં પા પચાસ નહીં ઓકે નાઇન્ટી સેવન હવે આમાં કોઈને તકલીફ પડતી હોય તો કયો મને તમને મેડમ ક્લિયર એટલે હવે આ મેડમને તકલીફ નથી એટલે હું નથી માનતો કોઈને હોય તો પૂછી લ્યો ના એટલે બીજા કોઈને હોય તો પૂછી લો એમ કરો એટલે હું એમ નથી કહેતો કે એમને તકલીફ નથી એટલે બીજા કોઈને નહીં હોય એવું નથી કહેતો તમારે કોઈને હોય તો પૂછી લો હતા હે ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી ગંડુ રાજા એને જેવું હાલવા દેવા કયો ને હતા કયો ને નેવ્યાસી થાય અય નેવ્યાસી ઓગણસી એટલે સાત ડે નવડે કે આઠ ડે નવડે તો સાચું તો હાચું મને પાછું તમારું ખબર ન હોય ને બહુ જાજી બેસ ખ્યાલ આવી ગયો બધાને તકલીફ વાંધા વચકા નહી હવે તમારે ચાર નો નંબર મને આપવાનો ચાર નો એમાં તમે કોઈ પણ વાહનનો નંબર લઈ શકો તમારા વાહનનો જ નંબર હોવો જોઈએ એવો જરૂરી હું કોઈની પાસે આરસી બુક માગીશ ડ્રાઈવિંગ લાઇસન્સ માગીશ નહીં પીયુસી માગીશ નહીં ઇન્સ્યોરન્સ પોલિસી માગીશ નહીં અચ્છા હવે આમાં તો લગભગ કોઈ નહીં હોય તો ક્યારેક એમ કહે કે સાહેબ મારી પાસે સ્કૂટર જ નથી પણ બીજાનો નંબર દે ને હું ક્યાં તારી પાસે માગું હવે જો તમારી પાસે સ્કૂટર ન હોય હું તો નથી માનતો કે ન હોય તો બીજાનો નંબર દઈ દેવાનો હમ ચાલો એક એક નંબર આપો તમે વીસ સિત્તેર આના ટોટલ મારવો એ નેવું નો પ્રોબ્લેમ જો ઘણી વાર શું થાય છે ખબર તમે અઘરા અઘરા નંબર લ્યો ને તો સહેલા નંબર આવે ને ત્યારે તમને તકલીફ પડે ક્યારેક તમારે કોલેજ કે બોર્ડની એક્ઝામમાં થયું હશે એમ થાય કે આજનો આ પેપર બહુ અઘરો નીકળવાનો છે અને મને એકદમ સહેલો નીકળે તે દિવસે તમને વધારે વધારે અઘરો પેપર લાગ્યો હોય હા કે ના કારણ કે ઘરે અઘરા પ્રશ્નો જ વાંચ્યા હોય હેલા પ્રશ્નો વાંચ્યા જ ન હોય એટલે એ ત્યાં હેલા હેલા છે એ અઘરા લાગે એટલે એવું ન વિચારવું ગમે એ નંબર આપો આપો આપણે હવે એક સજેશન કરીએ કે ઝીરોવાળા નંબર ન દેવા ત્રેપન ચાલીસ ટોટલ મારવાનો છે હાજી નાઇન્ટી વન હાજી કોણ બોલ્યું દોઢસો આ તું છોકરો મને એવું લાગ્યું કે તમે ઊંઘો છો મને એવું લાગ્યું કે તમે ઊંઘો રહો એકસો દસ હે ભાઈ દોઢસો ગયો ને મને એવું લાગ્યું કે તમે ઊંઘો મને એવું લાગ્યું કે મોબાઈલમાં તમે ગેમ રમો નહીં ને આ તો લાગે એમાં કાંઈ થોડું ને એકસો વીસ હા હા લ્યો એકસો પાંચ આગળ તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો પરીક્ષામાં કે ક્યાંય પણ એક નંબર બોલતા નહીં ક્યારેય ફોર એટ નાઇન ફાઇવ નહીં બોલવાના ફોર એ ઈ ના ઈ ન ફા વ સાહેબ અગિયાર લેટર આ એને બદલે ફોર્ટી નાઇન્ટી ફાઇવ બોલો તો ઝડપથી બોલાય એવું નથી લાગતું તો સમય બચાવો ને એ તમને બચાવશે પાણી બચાવો પાણી તમને બચાવશે એવું છે ને મોદીજીનું હાજી આનું પછી શું થયું એકસો તેતાલીસ નહીં એક તેતાલીસ સો બોલવા નથી હાજી એક ત્રેવીસ હોય બધા કરતાં આગળ ચાલો છો મજા આવી ગઈ મને મને મજા આવી ના બરાબર સારું છે એમાં કંઈ ખોટું હાજી સત્તાણું છોતેર નહીં છોતેર છોતેર એક તોતેર તોતેર તમે છઉ તેર બોલો મને મજા આવી પેલા બોયલા ત્યાં ઓરિજિનલ એ રાજકોટ રાજકોટિયા છે ને બધે મજાક કરી લે એમ હા ને ભાઈ કોણ બોલ્યું એક સત્તર નો થાય સેવન્ટી ટુ થાય સેવન્ટી ટુ થાય સ્વીકારો છો સેવન્ટી ટુ સ્વીકાર પડે સાહેબ મારા હવે સ્વીકારો જોઈ હવે બહુતેર થયા કે ન થયા બહુતેર સમજાણા કે નો સમજાણા તમને નો સમજાણા આ ઉમરપચન ત્રેવી નથી દેખાતા જેઓ હવે કહ્યો કોણ મળ્યા તમે હવે હું લાગ્યું તમને ઈ કહો ને પછી મારું એકાદું તીર લાગશે ને તો એ તકલીફ પડશે હા હવે બોતેર થયા કે ન થયા તો ના કેમ પાડો હું ખોટું બોલું તો પછી હા ભાઈ આગા આ તમે જે પ્રવૃત્તિ કરો છો ને એ લખવાનું રહેવા દો એ ટોટલ મારી નહીં કહો એમને મોઢે ખબર કેવું જોઈએ બુકને બંધ કરી દો મેં કીધું આટલા બધા ઝડપથી જવાબ કેમ આવે આ એ લખવાનો સમય બચાવવા માટે તો પ્રયાસ કરીએ છીએ આપણે તમને આ નગમચો મૂકી દઈએ આપણે હાજી હવે એક પણ સાચા લખ્યા વગર હે હે એક બાકી દેવાળો કિટા વાળો હાલ બોલ ભાઈ વન ફિફ્ટી નાઇન હા કે ના વાર લાગી થોડી હવે નંબર બોલવા છે હું લખીશ નહીં અને સરવાળો લગાડવાનો સત્તાવન પંચાણું ફિફ્ટી સેવન નાઇન્ટી ફાઇવ બાવન થાય ત્રેપન નો થાય હાજી તેર તેતાલીસ છપ્પન ઓકે હાલ પંચ્યાસી તેત્રી એટી ફાઈવ થર્ટી થ્રી એક અઢાર વન વન એઈટ ને એ ભાઈ ગરીબ માણસને હેરાન કરમાં ના બોલતા નથી ત્યાં આવતી ભલે એમ કેટલા થયા એક અઢાર હાજી અઠ્ઠાણું ચૌદ એક બાર તો અંદર કોણ આગળ

અમુક નંબર તો એવા આવે જ મને પોતાને ઘુમણી ખવડાવી દીધા દે નક્કી કર્યું હોય કે આપણે છન્નુંની એકાણું ની એક લેવો જ હાલો બીજો નંબર આપો છો હું મારી રીતે ટ્રાય કરું મને ફાવે જ કે નહીં હે હાલો ભાઈ સત્તાવન અઠ્ઠાણું જો આ કોરોના લાગ્યો ને સત્તાવન અઠ્ઠાણું એક પંચાવણું પંચાવન છાસઠ સત્તાવન છાસઠ સત્તાવન એક ત્રેવી હાલ ભાઈ સત્યોતેર અઠ્યાસી એક પાસઠ હાલો ભાઈ ખીટાવાળા ભી યાર બિલે તો હું ક્યારે કરવાનું સત્તાણું એકતાલીસ એક આડો તારીખ હાલો પેલા હાજી અઠ્યાસી ત્રેસઠ એક એકાવન તમારી કઈક પ્રવૃત્તિ ઢીલી થઈ ગઈ વાર લાગે કાંઈ વાંધો નહીં સમજાય છે ને ઓકે હા ભાઈ આડત્રીસ સત્તાવન નવ પાંચનો ખતરો કોને કર્યો જો હ્યુમન બ્રેડ ને જરાકે ટર્ન આપશો ને તો એ ફરી જશે અને પછી જવાબ નહીં આપે હાજી અડતાલીસ પંચાણું હવે મને એક વસ્તુનો જવાબ જોઈએ છે કે અત્યાર સુધી આ રીતે તમે બે ડિજિટના સરવાળા મોઢે કરી શકતા હતા હવે વાંધો છે નથી પાકો હવે આપણે એક બીજું કરવું છે કામ મેન્ટલ એક્સરસાઇઝ જ છો આના ઉપરની જે ટેકનિક છે ને એ આવતીકાલે આવશે એટલે આવતીકાલ માટેનું આપણે અત્યારે નેટવર્ક કરીએ છીએ બેકગ્રાઉન્ડ તૈયાર કરીએ છીએ આવતીકાલ માટેનું હા તમે નંબર આપો કોઈ પણ ચાર ડિજિટનું હવે આને ખાલી એક એક ડિજિટ જ ઉમેરવા છે ટોટલ આપવો છે ખાલી એક એક ડિજિટ ઉમેરીને આઠ ને ચાર બાર બાર ને નવ એકવીસ અને પાંચ છવ્વીસ તમારે છવ્વીસ જવાબ દેવાનો મને ના ના કેમ રે સારું ને હાલો સારો બેચ મળે સવાલ હતું મેં તમને કીધું બેચ સારો છે એમાં શું છે એક બે મિત્રો એવા હોઈ શકે જો એક વસ્તુ યાદ રાખો ક્યારેય પણ કોઈ પણ ટોપિક કોઈપણ સબ્જેક્ટમાં પછી કોન્સ્ટિટ્યુશન હોય કલ્ચર હોય હિસ્ટ્રી હોય જ્યોગ્રફી હોય ગમે તે હોય વેઇટેજ ઉપર ન જાઓ કારણ કે તમને છે ને અત્યાર સુધી એક ટેવ પડી ગઈ છે સેમેસ્ટર સિસ્ટમમાં તમે પાછા છેલ્લા સાહેબને કહો પ્રોફેસરને સાહેબ આમાં કાંઈ ઇમ્પોર્ટન્ટ હોય તો આપો ને એમાં ખબર ન પડે ને તો કે સાહેબ આમાં ઇમ્પોર્ટેડ ક્વેશ્ચન આપો કેવા ઇમ્પોર્ટેડ ક્વેશ્ચન આપો એટલે સાહેબ પાછા ઇમ્પોર્ટેડ ક્વેશ્ચન આપે એ પાછા એમ કે હવે આ ને વીઆઈપી છે વેરી ઇમ્પોર્ટેડ આ એમ મોસ્ટ ઇમ્પોર્ટેડ એમાં પંદર ક્વેશ્ચન આપે તમને તમે પાંચ એમ એમ જવા દો દસ તૈયાર કરો એમાં દસમાંથી પાછું પેપરમાં લખ્યું હોય એ ટેન એની સેવન એટલે બાકીના ત્રણ ગયા ત્યારે તમે વેઇટેજ ઉપર આ પાંચ માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે ને જવા દે બહુ અઘરું છે એ ક્યારેય કરતા ને તમારું રિઝલ્ટ એક માર્કથી નહીં પોઈન્ટ પચીસથી તમારી ફેવરમાં આવશે ને કારણ તમારી ફેવરમાંથી જશે હવે ચાર જ માર્કના ચાર જ ક્વેશ્ચન જો પૂછાતા હોય તમારી પરીક્ષામાં તો એ ચારે ચાર માર્ક તમારા ખિસ્સામાં મૂકવા જોઈએ શું કામ બીજો વિદ્યાર્થી ચાર માર્ક મૂકવાના નથી બીજો વિદ્યાર્થી ચાર માર્ક નહીં કરે આપણે ચારે ચાર માર્ક ખિસ્સામાં મૂકવાય હવે કોન્સ્ટિટ્યુશન કે બીજા કોઈમાં તમારા ધાયરા ક્વેશ્ચન પાંચ દસ પૂછાઈ ગયા તો શું કરશો તમે એને મને ત્યાં ચાર ક્વેશ્ચન છે ને એ તમારા સપોર્ટ તરીકે ઉભા રહે છે એટલે એક માર્ક હોય કે બે માર્ક હોય હાજી ઓગણત્રીસ ક્યાં હતા એકાણું અડસઠ કેટલા થયા સત્તર કોક કરતું હતું ને સત્તર કેતું હતું ને વાંજે હવે આ તમને ક્યાં લાગશે કામ એ કહું તમને નંબર સિરીઝ પૂછશે ને એમાં આ વસ્તુ કામ લાગશે તમને રિઝનિંગમાં રિઝનિંગમાં નંબર સિરીઝ પૂછશે ને તો તેમાં તમારે પ્લસ માઇનસ કરવું પડશે તો એમાં તમને કામ લાગશે હાજી આગળ સત્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ હમ આઠ ને ત્રણ અગિયાર ને સાત અઢાર ને નવ હત્યા હોય હજી કેટલા બોલે હવે નથી બોલતા કોઈ મારા ભાઈ વિચારમાં પડી ગયો એ હજી ગણતરી કરે ગણતરી કરે ને હજી કરતો હોય તો એ ના પણ આવ્યો હા કં કે આ લોકોને એમ થાય સાહેબના આશીર્ષનાવા છે એને નથી આવડતું હાજી આગા ફોટા તીશ કોણ બોલ્યું તું તારી અરે મારે કંઈક સમજવું પડશે ઉતાવળ નહીં કરો યાર અત્યારે ભલે એક બે સેકન્ડ વધારે થાય ઉતાવળ નહીં કરો પણ સમજો મિત્ર શું થશે કે અહીંનું આખું સેશન છે ને એ ડિલીટ થઈ જશે હાજી આગળ બોલો

બનાવ્યા સીધું આમ સીધો આમ લચ્છો લાગે કે નહીં હું લખવી પહેલાં તમે જવાબ આપી દો અચ્છા આ વસ્તુ ઉપયોગી થશે એવું લાગો જ તમને કે અત્યારે આપણે ખોટો ટાઈમ સમય બરબાદ કરીએ છીએ હા વાંચું કહેજો ખોટું બોલો તો તમને તમારા વાલા પાત્રના સોગંધ છે તમે કહો સાહેબ હવે એ બધું કોમન થઈ ગયું હવે અમને એમ નહીં કાશો હવે એની બહુ અસર નથી થતી તો કાલ બીજું કાંઈ ગોતી આવીશું હાજી ક્યાં અટક્યા હતા ઓગણત્રીસ આટલી બધી વાર ન લાગવી જોઈએ જો હું શું કરું ખબર બાર એકવીસ ઓગણત્રીસ બે ત્રણ સેકન્ડ જ થાય સત્તર છવ્વીસ ઓગણત્રીસ સોળ વીસ પછી ક્યારેક એવું હોય ને તો આ બેમાં જમ્પ મારી દેવાય સોળ ઓગણીસ ને વીસ એમ નહીં સોળ વીસ એક સેકન્ડ ત્યાં બચે તમારે

ચૌદ સત્તર એકત્રીસ તમે કદાચ એમ કહેશો સાહેબ તમને આંગળી આપીએ ને તો પોચો ગળી ખાવજો નવું નવું કાઢ્યા જ કરવું નીકળશે ભાઈ હાજી આગળ ક્યાં હટ્યા હતા ઓગણીસ પંચ્યાસી તેર ઓગણીસ બત્રીસ જોવો જોઈએ જોશે તેર ઓગણીસ બત્રીસ જ ના યાર ત્રેવીસ કીટા વાળો છે ને એને હવે બાણ ચડાવવાની ક્યાં તેવો છે પાંચ ને કહો ચડાવે બાણ હાજ ચોવી હા કે ના ચોવીસ સત્તર ને સાત એક્સરસાઇઝ કેવી થાય છે જુઓ મગજ આ બેના સરવાળ કરે છે આ બેના સરવાળો કરજો સરવાળો કરો આગળ ચોવીસ હવે કરંટ લાગ્યો ભાઈ હવે કરંટ લાગ્યો હાલો સાહેબ તમે એક નંબર આપો ત્રેવીસ અઠાવન હમ હાલો હું આપું અઠાણું અઠાણું નવ માંથી બધું હાલો બીજું આપો નેવ્યાસી નેવ્યાસી ત્રીજું આપો અઠ્યોતેર અઠ્યોતેર

કાંઈ વાંધો આપણે વિદ્યાર્થી કરતાં કાંઈ મોંઘું નથી આ સસ્તું છે એના માથામાંથી લોહી નીકળે એની જરૂરી છે હવે બંધ થઈ જાય હાજી ત્રેસઠ ત્રેસઠ છત્રી છત્રી પાંત્રીસ છત્રી પાંત્રીસ છત્રી હોળ નો થાય ચોત્રીસ છત્રી હવે સોળ થાય એ ઓલા નવડાની લાઈનમાં છું ને એટલે આ નથી આવડતું હેલું એટલે નથી આવડતું આજ તો ઘણું આટલું તો સારું ગયું ને આવતીકાલે જે કંઈ કામ કરવાનું છે સોમવારે એનું બેકગ્રાઉન્ડ અત્યારે છે આની પ્રેક્ટિસ કરજો કેવી રીતે બટકામાંથી બટકામાં છેલ્લા ચાર ડિજિટ આવશે જ તમારી ભાઈ એના પર કરવાની આપણે આજે જેટલી પ્રેક્ટિસ કરીને બધી આ બે નંબરનો સરવાળો એકાણું અડસઠનો સરવાળો અહીંયા કરવાનો ચૌદ ને દસ ચોવીસ એ કરવાનું તમારી સામે બટકામાં નંબર આવે એટલે એ નંબરનો ભૂકો બોલાઈ જવો જોઈએ અને વાહનના નંબરની પ્રેક્ટિસ કરો તો વધારે સારું થાય તો પણ સરત એક વીમાનો એક પૈસો જે જે ટ્યુ એના સગા સંબંધી સ્ટાફ અડોસ પડોશ

કોઈપણ વાહનનો નંબર આપો ચાલી જીટનો હા ભાઈ તો કહું છું પણ વાહનનો નંબર આપશે તો હું સમજાવીશ ને હા છાંસઠ ત્રેવીસ જી જે જીરો થ્રી એપી એપી સિરીઝ ઝીરો થ્રી અને છાસઠ ત્રેવીસ હવે વાહનની નંબર પ્લેટ થઈ ગઈ તમે જે જાઓ છો એની આગળની પાછળની નહીં હો છાસઠ અને ત્રેવીસ નેવ્યાશી થાય એટી નાઇન બસ એ કરવાનું બીજું કાંઈ પછી બાર ને પાંચ સત્તર થાય કે ન થાય થાય પછી આઠ ને નવ નવત્તર થાય ત્યાં કેમ મુંજાઈ ગયા આ બાસઠ આઠ ને નવ નવત્તર આ આપણા ઇન્સ્ટિટ્યૂટનો ટેલિફોન નંબર છે જે જે ટ્યુટોરિયલ્સનો સર એ તમને જે મોબાઈલ નંબરમાં ઉપરથી પ્રેક્ટિસ કરવાની વાત કરી એ કઈ રીતે કરે છે એનું એક જરાક પ્રાઇમર આપી દઉં તમને માની લો આવો કોઈ નંબર તમારે પ્રેક્ટિસ કરવો છે તો છેલ્લા ચાર ડિજિટ રીતે લઈ શકો અને એના બે ભાગ પાડવાના આ છ્યાસી પ્લસ ત્યાંશી એટલે નેવ્યાસી પ્લસ એંસી એકસો ઓગણ સીતે એ રીતે પ્રેક્ટિસ કરવી છે પછી આજના લેક્ચરમાં બીજું સરે કીધું એમ આઠ ને છ ચૌદ અને આઠ બાવીસ અને ત્રણ પચીસ બોયલા વગર કરજો તો એ રીતે પ્રેક્ટિસ કરવી છે તમે માની લો બુક લઈને બેઠા હો અને તમારે આમાંથી જ નવા નંબર કરવા હોય તો અડસઠ આડત્રીસ આવી રીતે નવો નંબર થઈ શકે અઠ્યાસી ત્રેસઠ એવો પણ નવો નંબર થઈ શકે ઘણા બધા થઈ શકે તમને જે જવાબ આવે એમાંથી પણ નવા નંબર બની શકે તો આ રીતની એક પ્રેક્ટિસ કરવાની છે અને આનો ટોટલ શું આવે આનો ટોટલ શું આવે આનો ટોટલ શું આવે ડબલ ડિજિટના એનું એક કમેન્ટ સેક્શનમાં જાણ કરજો આપણે એક પોપ ક્વિઝ રાખીએ છીએ હમણાંથી તો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો તમને કેટલી સેકન્ડમાં આનો ટોટલ મારી શકો છો હવે આ લેક્ચર જોયા પછી એક ખાસ અમને કમેન્ટમાં જણાવજો કે કેટલો ફાયદો થયો તમને આ લેક્ચર જોયા પછી કેલ્ક્યુલેશનમાં આજનું હોમવર્ક બાકી છે નંબર પ્લેટમાંથી કઈ રીતે પ્રેક્ટિસ કરવાની એ સરે અગાઉ પણ એક લેક્ચરમાં કીધી હતી છતાં પણ આજે આજનું લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સરવાળા માટે તો નંબર પ્લેટમાં કઈ રીતે પ્રેક્ટિસ કરવી એનું એક ફરીથી સર એક્સપ્લેનેશન આપ્યું છે તો એ એક જોઈ લેજો આજનું હોમવર્ક શું છે એ ખાસ જોઈ લેજો અને એની પહેલાં આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ પણ આવી ગઈ છે ચેનલ ઉપર અગિયાર લેક્ચર ફ્રીમાં મૂકી દીધા છે નવી જેટલી પણ એક્ઝામ પદ્ધતિઓ આવી છે કોન્સ્ટેબલ પીએસઆઈ જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી બધીમાં બંધારણ શીખવું ફરજિયાત છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને પીએસઆઈમાં અલગથી એક એક સેક્શન બંધારણના કરી નાખ્યા છે તો આપણે અગાઉ આપણી લેક્ચર સિરીઝમાંથી આપણા કોર્સમાંથી જીપીએસસી અને યુપીએસસીમાં ઢગલાબંધ ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે તો એક ખાસ જોઈ લેજો અગિયાર લેક્ચર ફ્રીમાં મૂકા છે આપણા એપ્લિકેશન ઉપર પેડ કોર્સ પણ આવી ગયો છે અત્યારે ખૂબ ઓછી ફીઝમાં છે કોર્સ આખો તો ખાસ જોઈ લેજો તમારા માર્ક્સ રોકડા થઈ જશે અને જીપીએસસી ક્લાસ વનમાં ઇવન કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં જે લોકોએ ફોર્મેટ આપ્યું છે ખાલી બે સબ્જેક્ટના જોરે તમે પ્રિલિમ સાખી પાસ કરી નાખશો બંધારણ અને મેથ્સ રીઝનિંગના જોરે તો આપણે અત્યારે એનો કોર્સ પણ આવી જશે મેથ્સ રીઝનિંગનો તો આશા કરીએ છીએ પસંદ આવે છે તમને લેક્ચર સિરીઝ કાંઈ પ્રશ્નો હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હોમવર્ક શું આપ્યું સરે એ જોઈ લઈએ ધન્યવાદ અહીંથી ઘરે જાઓ ત્યારે આગળના વાહનમાં નંબર જોવાનો જો વાહનનો નંબર ન દેખાય અથવા તો ઓછો દેખાય તો એ જોવાનો પ્રયાસ કરવો નહીં કારણ કે ઘણા વાહનોના ઘણા નંબર આવશે એની પાછળ જવું નહીં વાહનની પાછળ તમને એમ લાગે કે સારું વાહન જ પાછળ જાય એટલે વાહન સારું કહું છું હું તો વાહન સારું દેખાય તો એમાં નંબર એ હારા જ હશે એ નહીં દેખાતા હોય તો એ દેખાઈ જાય તો એના ઉપર અચ્છા તમે માની લો કે કોઈ સિગ્નલ પોઈન્ટ ઉપર ઊભા છો ને આગળ પાંચ ચાર પાંચ વાહન છે તો તમે ત્યાં શું કરતા હોવ આમાં આડાવાળા ડાફોડિયા જ મારો ને કે બીજું કાંઈ એને પેલા વાહનના નંબરની પ્રેક્ટિસ કરો ને યાર આ સેવન થ્રી ફોર સિક્સ તો આ તોતેર છેતાલીસમાં ત્રણ ઉમેરો વત્તા સિત્તેર એટલે એક ને ઓગણીસ આ રીતે પ્રેક્ટિસ કરવી છે બીજી રીતે વિચારો તો સાત ને ત્રણ દસ અને ચાર ને છ દસ વીસ આ પ્રેક્ટિસ કરવી જ કમ્પ્યુટેશનની સ્પીડ વધારશે તમારા માઇન્ડને એક્ટિવ કરશે અને પરીક્ષામાં જે તમારો સમય ઘટે છે એ ઘટવા નહીં દે વધશે તો નહીં આજ તમને એમ થાય કે આટલું બધું કામ કરીએ તો સમય બે પાંચ મિનિટ વધે નહીં આપણા વિદ્યાર્થી જ્યારે બી એસઆરબીની પરીક્ષા લેવાતી ને ત્યારે પાંચ મિનિટ વધારતા તમારી જાણ માટે પંચાણું મિનિટનો ટાઈમ કેટલો અને એમાં બસો ક્વેશ્ચન કરવાનો પંચાણું મિનિટમાં બસો ક્વેશ્ચન એટલે અઠ્યાવીસ સેકન્ડમાં એક ક્વેશ્ચન પૂરો થઈ જવો જોઈએ ને આપણા વિદ્યાર્થી પાંચ મિનિટ વધારે ચેક કરે પાંચ મિનિટમાં ચેક શું કરે ખબર કે પહેલાં ઓવર ડાર્ક ઓએમઆર સીટમાં ડાર્કનિંગ હાથે કરવાનું આવતું મેન્યુઅલ એ ચેક કરે એટલે એમાં એકાદું ક્યાંય ખોટું હોય અથવા દૂર હોય તો પૂરું થઈ જાય તો એ તો બે પાંચ મિનિટ બે પાંચ માર્કનો ફાયદો એમને થતો ઓકે થેન્ક યુ